नमस्ते विद्यार्थी मित्रों, मजा में चाल। आज आपणे चेप्टर 15 संभावना आना विषय अभ्यास करीशुं। धोरण 9 मां पण तमे आज चेप्टर भण्याता, त्यां आपणे चर्चा करी हती के 10 मां आवशे पण थोड़ुं एना करता अप आवशे, बाकी मोटा भागनी ए ज बधी चर्चाओ छे। चेप्टर बहु सहेलू छे, कदाच तमने मोटा भागनुं तो आवडतुं पण हशे। तो आ चेप्टर आपणे बोर्डनी परीक्षामां कुल 4 मार्कनुं हशे। आ चेप्टरमां मोटा भागना बधा हेतुलक्षी जोईए छे, ब्लूप्रिंट प्रमाणे जोईए तो, एटले आना कोई दाखलाओ जनरली पूछाता नथी, पण दाखलामांथी एना उपयोगो पूछाय छे। एटले आ चेप्टरना चार दाखलाओ छे, बधा गणशुं, पण एनी नानामां नानी वस्तुने आपणे ध्यान रखशुं। चेप्टर बहु सहेलू छे, दरेक विद्यार्थीओने सारी रीते आवडी जशे एवी आशा राखीए छीए, अने शांतिथी जो आपणे एनी एक वन बाय वन चर्चा करता जईए। तो संभावना शुं, संभावना आपणे तो आपणे व्यवहारमां जे पण बधी चर्चाओ करीए छीए एमां क्यारे कोई घटना आपणे चोक्कस बोलता होय, क्यारे कोई शक्य छे नहीं एवी बोलता होय, घणी बधी वातो आपणे संभावनामां करता होय, के एनी મહદ અંશે કોઈ થોડી શક્યતાઓ રહે નહીં હોય, તો એને આપણે અહીંયા જોશું। ઘણા બધા વ્યવહારો આપણે ઉદાહરણો લેશું અને એની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું। ચેપ્ટર સહેલું છે, દરેક વિદ્યાર્થીને મજા આવશે, આગળના ચેપ્ટરમાં પણ તમને મજા આવી હશે એવી આશા રાખીએ છીએ, આમાં પણ તમને મજા આવશે। તો જોઈએ બધું સંભાવના, હેતુલક્ષી છે આખું ચેપ્ટર, કુલ 4 માર્કનું છે, એટલે તમારે દરેક વસ્તુને બહુ ઝીણવટતાથી સમજવી પડશે, હેતુલક્ષી છે એટલા માટે। તો સૌથી પહેલા તો છે સંભાવનાની વ્યાખ્યા। આમ તો એની કોઈ જરૂર નથી, સમજવા માટે છે કે સંભાવના પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદભવે છે તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામોનો ગુણોત્તર છે। આમ તો તમને ખબર પડી નહીં, ઓકે, જરૂર નથી, જરૂર નહીં છે કે તમે કોઈ પ્રયોગ કરો છો। દાખલા તરીકે એક તમે બોક્સ લીધું, એમાં 5 લાલ દડા રાખ્યા, 5 કાળા દડા રાખ્યા, એટલે બોક્સમાં કુલ દડા કેટલા થયા? 10। તો એ તમે પ્રયોગ કર્યો, આ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદભવે છે? દાખલા તરીકે હું તમને પૂછું કે બોક્સમાં લાલ દડાઓ કેટલા છે, તો એ ઉદભવી નથી, તો એ અને એ બોક્સમાં કુલ કેટલા દડાઓ હતા એ પ્રયોગના કુલ પરિણામો થયા। આ બંનેનો તમે જે ગુણોત્તર લો એને એની સંભાવના કહેવાય। ચાલો એ તો અહીંયા તો ખબર પડશે, જો આપણે જોઈએ છીએ બીજો મુદ્દો, કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર। શું લખ્યું છે? પી ઓફ એ એટલે ઘટના દર્શાવે છે, એ ઘટના, પછી બીજી હોય તો આપણે બોલાય પી ઓફ બી, ત્રીજી ઘટના હોય તો પી ઓફ સી, એવું આપણે દાખલાઓ ગણશું, ત્યારે આગળ જશું। પી ઓફ ઈ દ્વારા પણ આને ઓળખે છે। તો શું છે એનું સૂત્ર? ખાસ વિસ્તારની ચર્ચા કરીએ, કેમ આપણે વાત કરી કે બોક્સમાં 5 લાલ દડા છે, 5 કાળા દડા છે, 5 પીળા દડા છે, તો કુલ દડા કેટલા થયા? 15। તેને કીધું કુલ પરિણામ। હવે પૂછું કે અંદર પીળા દડા હોવાની સંભાવના, તો તમે જે ઘટના પસંદ કરી એ પીળા દડાની પસંદ કરી, તો એ ઘટના એ થવાના પરિણામો છે। તમે કહેશો સાહેબ એવું પણ પૂછી શકે પીળા ન હોવાનું પૂછી શકે, કોઈ પણ ઘણી બધી રીતો આવશે જે ચર્ચા કરશું, ત્યારે તમે દાખલા ભરશો ત્યારે વિસ્તારમાં એને સમજીશું। તો સૂત્ર યાદ રહી ગયું બોલો, પીઓ એ બરાબર ઘટના એ થવાના પરિણામો, જુદી રીતે પણ બોલી શકાય ઉદ્ભવેલા પરિણામો, એ આપણે એ તો ચાલે, ઘટના એ થવાના પરિણામો છેદમાં શું? ઘટનાના કુલ પરિણામો, એટલે સંભાવના તમારે ગણવી હોય કોઈ પણ તો બે મુદ્દાઓને તમારે ધ્યાનમાં લેવા જોઈએ, એક તો એના કુલ પરિણામો અને બીજું તમે જે ઘટનાની ચર્ચા કરો છો એના પરિણામો કેટલા, તમારા મુદ્દો મહત્વ
મહત્વનો રહેશે. હવે એના હેતુ લક્ષી છે બીજા ત્રીજો મુદ્દો છે પ્રાથમિક ઘટના. એટલે શું? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. તમે દાખલા તરીકે જુદા જુદા પ્રયોગો કરતા હો પણ એમાં દરેકનું પરિણામ એક જ આવતું હોય, મીન્સ એક સંખ્યા જ હોય, તો એને કેવી ઘટના કહેવાય? પ્રાથમિક ઘટના. જેમાં તમને ન બજાવે તો આ એક લક્ષ્ય સમજાશે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય. સમજ્યા શું કહું છું? કે દાખલા તરીકે કાંડા કર્યા છે આપણે, એમાં કેટલા અંક લખેલા હોય? એક થી બાર. તો ચાલો ત્રણ આવવાની સંભાવના, તો ત્રણ એક વખત જ આવે, તો એક ના છેદમાં ત્રણ આવવાની સંભાવના એક થઈ, કુલ પરિણામ બાર થયું. એક ના છેદમાં બાર. કોઈ પૂછે ચાર આવવાની સંભાવના, એ પણ એક ના છેદમાં બાર. કોઈ પૂછે સાત આવવાની સંભાવના, એ પણ એક ના છેદમાં બાર. આ વખતે કુલ પરિણામો લો, તમામ પ્રાથમિક ઘટનાઓ તમે લો, પછી એનો સરવાળો કરો, એનો જવાબ તમને કેટલો મળે? હંમેશા એક. યાદ રાખીશું આપણે હેતુલક્ષી છે કે તમને આપેલા પ્રયોગની તમામ કેવી ઘટનાઓની વાત કરી છે? પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે? એક. આપણે આગળ જોઈએ. પછીનો મુદ્દો છે પૂરક ઘટના. તો પૂરક ઘટના એટલે શું? બહુ સરળ રીતે પેલા બોલી જો તો એકદમ સમજાઈ જશે. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો પૂરક ઘટના, સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી. બીજી રીતે બોલું તો સૂર્ય, બીજી વાત કરીએ આપણે કે એક ડબ્બામાં પાંચ લાલ દડા છે તો એ ડબ્બામાં પાંચ લાલ દડા નથી, એકબીજાની પૂરક ઘટના થઈ. પાછી ઘટના એ નહીં, તમે જે ઘટના એ બોલો ને એ નહીં, ને ઘટના એની શું કહેવાય? પૂરક ઘટના. હું બોલ્યો કે પાંચ લાલ દડા છે તો પછી શું કરો? પાંચ લાલ દડા નથી. તમે જે ઘટના એ બોલો છો એ નહીં, તો એને એકબીજાની પૂરક ઘટનાઓ કહેવાય. જેમ કે એની પૂરક ઘટના કહે છે એને દર્શાવવા માટે એ ઉપર બાર રીટું કરીશું, બાર વાંચશું, એ બાર વડે દર્શાવાય છે ઘટના. કોણ બોલ્યા આપણે? યોગે. અને તેની પૂરક ઘટના એ નથી એટલે કોણ? પીઓ એ બાર નો સરવાળો. સરવાળો કયો? એ હંમેશા એ થાય. સૂત્ર બની ગયા કે બહુ આને નોંધ માટે બહુ અડવાશથી લખવું એની જરૂર નથી. કઈ જરૂર? તમે આટલું સમજી શકો છો કે પૂરક ઘટનાનો સરવાળો હંમેશા એ હોય. બોલો કે પેટીમાં લાલ દડા હોવાની સંભાવના સમજો કે પીઓ બે બરાબર 0.3 છે, તો એની લાલ દડા ન હોવાની સંભાવના કેટલી હશે? કામ કરો, આ કિંમત એને લખો તો 0.3 0.3 આ બંનેનો તમે સરવાળો કરશો તો હંમેશા કેટલો આવશે? એક. આને કહેવાય એકબીજાની પૂરક ઘટનાઓ. હેતુલક્ષી માટે એમ જ પૂછી લઉં કે ઘટના એ 0.80 છે તો એની પૂરક ઘટના
पीओपी बार शू हशे 0.20 तो जेनो सरवाळो केटलो थाय 1 तो आपणे आ चेप्टर मां पूरक घटना विशे पण समजीशुं तमने कदाच आ एक लक्ष्य आवे तो आपणे एनी चर्चा करवामां सरळ पड़े चलो बीजो आगे मुद्दों आप बीजो भाई पांच कोई पण घटना एनी संभावना माटे ए घटना की संभावना केवी होय तो ए घटना जीरो के जीरो थी मोटी होय जानो छो तमे आने वंचाय जीरो लेस देन इज इक्वल टू आनो अर्थ जीरो थी मोटी अथवा इक्वल लेस देन इज इक्वल टू પછીનો મુદ્દો ભણશું
सिक्का विषय परिचित छो ते जब आप सिक्का ने उछाड़ी थी ए चर्चा तो आप सिक्का में शू आए एक साइड राज कांटा आप बोली परिणाम 50-50% राजा राजा ना संभावना बने सरखी जनरली उपयोग कर तो शू लिखे कि एक सिक्का ने सिक्को लो एक वक्त उछालो तो कुल परिणामों कितना मरे बे क्या राजा मर से ना मरे तो काटा मर से कुल परिणामों कितना किया बे हाँ बे बात ही एक मर से पर आवानी संभावना कुल कितनी तो बे कई तो एक मर से एक सिक्का ने बे वक्त उछालता चलो पेलू टी एच तो क्या
કોઈ પણ તમે તમારી રીતે જોશો તો આ આઠની બારે તમે જશો નહીં. આ શરત એટલે શીખવાની કેટલી વાર ઉચ્ચારવાનું? ત્રણ. તો કુલ પરિણામો કેટલા મળ્યા? અહીંયા સુધીનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ જો કદાચ હેતુ લક્ષી આવે તો સિક્કાઓના કુલ પરિણામો કેટલા? બે. કોઈ એમ કહેશે 10 વખત ઉછાળીએ તો તમે સૂત્ર લખી દઉં તમને કે બરાબર 2 ની n ઘાત. n એટલે 10 ઘાતના, તો 2 ની 10 ઘાત કેટલી થાય? 11. પરિણામ થયા. જોવું છે તો જો 3 વખત ઉછાળ્યો તો 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત કેટલી? 8. તો થઈ ગયા. 2 વખત ઉછાળ્યો તો 2 ની 2 ઘાત કેટલા? 4. તો પાંચ વખત ઉછાળો તો, પણ આ આપણે લખવા નથી, પણ હેતુ લક્ષી પૂછે તો 2 ની 5 ઘાત કરો એટલે એ તરફ તમે આ સંખ્યાઓ લઈ શકો છો. કદાચ હેતુ લક્ષી આવે તો આપણે આ રીતે ચર્ચાઓ કરશું. જે શીખવાની વાતો છે આમાં ઘણા બધા મુદ્દાઓ આવશે. ઓછા ઓછું, વધુ વધુ, એક અને માત્ર એ આવા શબ્દોથી આપણે દાખલાઓ ભણશું ત્યારે પરિચય થશું. જે સાપસીડીમાં તમે રહેવા જશો એનો ઉપયોગ તમે જે કરો છો તે પાસા સમઘન, એની અંદર કુલ કેટલી સંખ્યા આવે છે? 6. 1 2 3 4 5 6 સાઈડ હોય એટલે પાસાને તમે આમ ફેંકો તો તમને એ જે પરિણામ મળે એ કોઈ 6 માંથી મળશે. એટલે આપણે લઈએ કે એક પાસાને એક વખત ઉછાળો એટલે ફેંકો તો કુલ પરિણામો કેટલા મળે? જાણો છો તમે? 6. કયા? કાં તો ઉપર 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, કોઈ એક આવશે, કોઈ એક સાથે 2 નો આવે એટલે કુલ પરિણામોની સંખ્યા 6 થઈ. એ કેવી રીતના? તો આવી રીતના 1 2 3 4 5 6. સાપસીડી રહી બાજુ છો, પરિચિત જ છો આનાથી, એટલે એ બહુ આપણે વિસ્તારથી પછી સમજીશું. ચાલો હવે એ જ રીતે બે પૈસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામ, એટલે શું વાત કરી? એક સાથે બે પાસા બંનેને એક સાથે ફેંકવું તો શું બનવાનું? પહેલા પાસા ઉપર જે આવ્યું એ લખો. સમજો કે પહેલા પાસા ઉપર 3 આવ્યું, બીજા પાસા ઉપર સમજો કે 4 આવ્યું, તો પરિણામ કયું થયું? 3 4. તો અહીંયા હશે 3 4. તમે બીજું કયો કે સાહેબ પહેલા પાસા ઉપર 6 આવ્યા, બીજા પાસા ઉપર 2 આવ્યા, તો 6 2 હશે. કોઈ કે છે પહેલા પાસા ઉપર 2 આવ્યા, બીજા પાસા ઉપર 6 આવ્યા. આમ કરીને વાતના અંતે હું એવું બોલી શકું કે બે એક સાથે ઉછાળતા જે કુલ પરિણામો મળે છે ને બે કેટલા છે? 36. અચ્છા તો બોલ્યા તે કઈ રીતના? તો આપણે લખ્યા છે, જો સમજો કે એક પેલો પાસો છે ઉપર 1 જ રાખી દો, બીજા પાસાને બદલતો જો 1 2 3 4 5 6. તો લખ્યું છે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. તો પેલા પાસાને બદલે 2 રાખી દો તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6. આમ કરતા કરતા કુલ ગણશો તમે તો કુલ કેટલા પરિણામો થશે? લોકો 36. આ રીતે બને. તો આ દાખલાઓ પણ આપણે ગણીશું પાઠ્યપુસ્તકમાં જયારે આપણે આગળ વધીશું દાખલામાં સ્વાધ્યાયમાં, ત્યારે આની વિસ્તારની ચર્ચાઓ કરશું. આવા દાખલાઓ છે કે આમાં આનો સરવાળો આટલો થાય, આનો સરવાળો આનાથી વધુ થાય, કેમ આપણે બોલ્યા કે વધુમાં વધુ ઓછા ઊંચું, એ પણ કદાચ અહીંયા લાગુ પડે. તો જેમ આપણે સિક્કાની વાત કરી એ જ રીતે પાસાની વાત છે. તો એના કુલ પરિણામ મેળવવાનું સૂત્ર શું? સિક્કામાં શું હતું? 2 ની n ઘાત. કેમ? કારણ કે સિક્કાને ઉછાળતા હતા ત્યારે એક સિક્કાને ઉછાળો કેટલા પરિણામ મળતા હતા? 2. કયા? એચ અને ટી. તો એક પાસાને ઉછાળો છો તો કેટલા પરિણામો મળે છે? 6. તો આપણે લખવું પડશે 6 ની n ઘાત. તો ચાલો એક વખત ઉછાળો 6 ની 1 ઘાત થાય, શું જવાબ આવે? 6. સમજી શકો છો? 6 ની 2 ઘાત લખું તો એટલે કે 2 વખત ઉછાળું તો 6 36. તો એના કુલ પરિણામો કેટલા મળે? પણ હેતુ લક્ષીમાં જો આવે
के त्रण भाषा ने एक साथ उच्चारिए तो उसको कौन से छ नी त्रण घात उसको सूत्र आ रीते तमने छ नी एक एम के चार भाषा ने एक साथ उच्चारिए तो परिणाम लखो એવું નહી આવે પણ કેટલી સંખ્યા આવે કુલ પરિણામ કેટલા આવે તમારે કરવું છે 6 × 6 × 6 × 6 × 6 × 4 = 36 કરો ને એના કુલ પરિણામ મળે તો આ તો એનું ઇન્ટરપ્રિટેશન હવે આપણે આના આના વિશે પાઠ્યપુસ્તકનો જે સ્વાધ્યાય છે એને આપણે ક્રમશ લેતા જઈશું આ તમે તમારી પાકી નોટમાં લખી નાખજો અને હવે આપણે સ્વાધ્યાય ચાલુ સંવાદના દિવસોમાં આવે એટલે આપણે અડવું ચેપ્ટર પસંદ કરેલું છે. જય હિન્દ.